કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? સરસ. હવે કહો જોઈએ, તમારામાંથી કેટલા લોકો બગીચામાં રોજ ફરવા જાય છે? અરે વાહ, તમારામાંથી તો ઘણા બધા મિત્રો રોજ બગીચામાં ફરવા જતા લાગે છે. ખૂબ સરસ. તમને થતું હશે કે આ તો કેવો પ્રશ્ન છે, બગીચામાં તો બધા જ જતા હોય ને? પણ હા, મારો પ્રશ્ન હજી પૂરો નથી થયો. મારો પ્રશ્ન હજી બાકી છે. તો હવે મને એ કહો કે બગીચાની જેમ આપણે પ્રવાસમાં શું કરવા જતા હોઈએ છીએ? જરા વિચાર તો કરો. હા ભાઈ હા, હું સમજી ગઈ કે તમે શું કહેવા માંગો છો. જેમ બગીચામાં ફરવા જઈએ તો બગીચાની મુલાકાત લઈએ, એમ આપણે પ્રવાસમાં જઈએ તો નવા નવા પ્રવાસ સ્થળોની મુલાકાત લેવાની આપણને મજા આવે, એમ જ ને? જોયું હું તમારી વાત કેટલી સરસ રીતે સમજી ગઈ? હા, તો આજે આપણે પણ એક મુલાકાત લેવાની છે. પણ ક્યાં અને કોની મુલાકાત? એ પ્રશ્નનો જવાબ તમને અત્યારે નહીં આપું. આ પ્રશ્ન તમારા મનમાં થતો જ હશે. મારી વાત સાચી છે ને? પણ હા, આજના એકમમાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. આજે આપણે આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગરની મુલાકાત લેવાના છીએ. તો ચાલો મિત્રો, તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં જુઓ ગુજરાતી ધોરણ 8 સત્ર 1 એકમ 5 એક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, આ અહેવાલ લેખન પર આધારિત પાઠ છે. આ અહેવાલ લેખનમાં મુખ્ય વાત લીધેલ મુલાકાતની છે. આ એકમના કોઈ કવિ કે લેખક નથી. આ એકમ એક સંકલિત એકમ છે. આ એકમમાં શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું છે. નિશ્ચિત સમયે બધા બસમાં બેસીને ગાંધીનગર આવ્યા અને એની મુલાકાત લીધી, તેનું વર્ણન કરેલ છે. તો ચાલો આપણે પણ આ મુલાકાતે જઈએ, પણ તે પહેલાં એકવાર આ પાઠનું શ્રવણ કરીએ. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યો. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે. જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત સુંદર અને ભવ્ય. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યાવસાયિકોનું આ નગર છે, જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. અમારી બસ ચા રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા.
બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઉભી રહી. અમે નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન! પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. ખરેખર ભવ્ય અને રમણીય, એની વાતમાં મેં સુર પુરાવ્યો. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ગુજરાતના ખૂબ જ જાણીતા આપણા પાટનગરની મુલાકાતની વાત કરી છે, સાથે સાથે ત્યાં કોણ કોણ ગયા તે વગેરે વસ્તુઓની વાતો પણ કરવામાં આવી છે, જેમાં ગુજરાતનું પાટનગર સૌ પ્રથમ અમદાવાદ હતું. ત્યારબાદ 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે એક શહેર વસાવવામાં આવ્યું અને ગણતરીના જ વર્ષોમાં ગાંધીનગર અસ્તિત્વમાં આવ્યું. આ પાટનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. તો ચાલો આપણે આ પાઠના એનિમેશન દ્વારા પાટનગરની મુલાકાત લઈએ. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે, તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે, જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે, જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. અમારી બસ જ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. અમે નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન! ખરેખર ભવ્ય અને રમણીય. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અરે, પેલી સીડી તો જુઓ! એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ જ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા, જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા. હા તો મિત્રો, આ ગાંધીનગરની મુલાકાત લેવાની મજા આવીને અને આ વિધાનસભાની તમે બધાએ બરાબર મુલાકાત લીધીને ખૂબ સરસ. તમે વિધાનસભા ગૃહનું નામ યાદ રાખજો, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો આ એકમો પર તમે ઘરેથી એક નજર નાખીને આવજો, તો તમને તેના વિશે શીખવાની વધુ મજા આવશે. તો મિત્રો, જલ્દી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ભણજો, ગણજો
અને સાથે સાથે રમજો પણ ખરા. આવજો મિત્રો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? આઈ એમ ફાઇન એન્ડ આઈ હોપ યુ ઓલ આર ઓલ્સો ફાઇન. યુ નો ચિલ્ડ્રન, ટુડે માય નેફ્યુ વોઝ ગોઈંગ ટુ કોલ મી, બટ હી હેઝ નોટ કોલ્ડ. હજી સુધી એનો ફોન આવ્યો નથી. હું સવારની રાહ જોઉં છું. ઓહ ચિલ્ડ્રન, ફોન આવી ગયો, બે મિનિટ. હાય કલ્પ. હેલો વિધિ આંટી, હાવ આર યુ? હાય કલ્પ, આઈ એમ ફાઇન, વેર આર યુ? આંટી, ગેસ વોટ, વેર એમ આઈ? વેર આર યુ? આઈ કેનોટ ગેસ બેટા. આંટી, આઈ એમ એટ સાપુતારા. વાવ, સાપુતારા, ગ્રેટ. સો યુ આર એન્જોયિંગ અ લોટ? ઇટ ઇઝ ટુ ગુડ, આઈ એમ એન્જોયિંગ અ લોટ. વાવ, ઇટ્સ સચ અ બ્યુટિફુલ પ્લેસ. પ્લીઝ સેન્ડ મી સમ ફોટોઝ. ઓકે ઓકે, આઈ એમ સેન્ડિંગ યુ સમ ફોટોઝ વિથ વોઇસ મેસેજ. યસ કલ્પ, આઈ એમ વેઇટિંગ, પ્લીઝ સેન્ડ. બાય બાય આંટી. ઓકે, બાય કલ્પ. સો ચિલ્ડ્રન, કલ્પ ઇઝ એન્જોયિંગ એટ સાપુતારા. હી વિલ સેન્ડ મી સમ ફોટોગ્રાફ્સ એન્ડ આઈ વિલ સી હાઉ મચ હી ઇઝ એન્જોયિંગ. બાળ મિત્રો, કલ્પના વોઇસ મેસેજીસ પણ છે. યુ વોન્ટ ટુ સી ધ પિક્ચર્સ વિથ મી? ચાલો આપણે બંને કલ્પના વોઇસ મેસેજીસ સાથે સાપુતારાના પિક્ચર્સ જોઈશું અને આપણે અહીંયા એન્જોય કરીશું. આઈ વોઝ સ્ટડિંગ ધીસ મેપ વાઇલ ગોઈંગ ટુ સાપુતારા. આઈ વોઝ મૂવિંગ ઇન સર્પ ગંગા ગાર્ડન એન્ડ સો વેરાયટી ઓફ સ્નેક્સ. I viewed the high hills during my journey. Auntie, I and all the family members were enjoying the ropeway at Saputara. Hello, Auntie. In this picture, you can see my train has reached Baghai. It was exciting for me to reach Saputara. See, Auntie, I enjoyed boating. You know, Auntie, my guide was telling me that Amitabh Bachchan also visited Saputara. He showed me this picture. To baal mitro, tame photographs joya ke nahi? The photographs were really nice. Now, I think I also want to visit Saputara. It is such a nice place. So much greenery, big hills, gardens and many other things. But I don't want to go alone. I will write a letter to my sister and I will tell her about all the good things about Saputara so that she will come with me and we will enjoy. Tamne pan javani ichcha chhe ne? Tame pan jajo. Now I will write a letter to my sister and you have to see and understand carefully. Okay children? To baal mitro, have aapde letter lakhishu. Tame agauni activity ma pan letter writing to shikhi gaya chho. So let's write a letter. To baal mitro, aapde sauthi pehla shu lakhishu? What we will write first in the letter? Come on, tell me. Yes, you? Very nice. She is telling that first we will write address. Correct. Very nice. First, we will write the address. Chalo, apne badha lakhishu. Saras, lakha gayu badhanu? All of you have written? Yes, very nice. Now, what we will write in the next step? Come on, tell me. Very good. Have aapde tarikh lakhishu. Example mate, tamne screen upar ek date dekhashe. Is it the correct date?
ओके ओके ओके, इट इज नॉट करेक्ट, बट इट इज जस्ट फॉर एग्जाम्पल, यू राइट टूडेज डेट. सो चिल्ड्रन, टू होम यू आर राइटिंग द लेटर, दैट वी हैव टू नो. एंड फॉर एग्जाम्पल, आई एम राइटिंग द लेटर टू माई सिस्टर, सो आई विल राइट डियर सिस्टर. इन द सेम वे यू विल ऑल्सो एड्रेस द टाइटल इन द सेम वे. फॉर एग्जाम्पल, रिस्पेक्टेड पापा, रिस्पेक्टेड मम्मी, डियर ब्रदर, एटसेट्रा. नाउ आई विल राइट अ लेटर टू माई सिस्टर एंड यू ऑल सी इट केयरफुली ऑन द स्क्रीन. आशीष अपार्टमेंट, अथवा लाइन्स, सूरत, टूडेज डेट 2nd July 2016. डियर पूनम, अवर नेफ्यू कल्प विजिटेड द हिल स्टेशन लास्ट वीक. ही वेंट टू सापुतारा, दैट इज लोकेटेड इन द डांग्स. इट हैज ब्यूटिफुल हिल्स एंड ग्रीनरी. ही शेयर्ड द पिक्चर्स ऑफ द डिफरेंट स्पॉट्स. कल्प विजिटेड दैट प्लेस विद हिज फैमिली. ही वेंट देयर बाय कार फ्रॉम सूरत एंड इट इज 140 किलोमीटर्स अवे फ्रॉम हिज प्लेस. ही एंजॉयड अ लॉट एंड हैड फन. आई विश टू विजिट सापुतारा द नेक्स्ट वीकेंड. आई विश दैट यू कम विद मी. सो लेट मी नो एज सून एज पॉसिबल. थैंक यू. कन्वे माई रिगार्ड्स टू योर फैमिली. योर एल्डर सिस्टर. सो स्टूडेंट्स, नाउ आवर लेटर इज ओवर. एट द एंड ऑफ द लेटर व्हाट वी विल राइट? Yours, elder sister. If you are writing to your father, your loving son. You can convey respect and regards to other family members. Anything you can write at the end of the letter. Children, when we started the letter, you all have helped me by answering my questions. For example, we should write address first, then we will write the date and many other answers. So thank you so much that you have helped me in writing the letter. Open your textbook, page number 28, activity 7. I will read the instruction. Listen carefully. Write a letter to your friend. The following questions will help you. राइट अबाउट वन प्लेस. तो बाळ मित्रों, आपणे अगाउ एक लेटर लखी चूक्या छीए जेमां कल्प सापुतारानी विजिट ले छे अने आपणे पिक्चर्स पण मोकले छे. दीज क्वेश्चन्स गिवन इन योर टेक्स्ट बुक ऑन पेज नंबर 28 विल हेल्प यू टू राइट अ लेटर. पण पहेला आपणा लखेला लेटरमांथी आ प्रश्नोना जवाब आपणे शोधीशुं. सो द फर्स्ट क्वेश्चन इज, लुक इन टू योर टेक्स्ट बुक. विच प्लेस डिड यू विजिट? बाळ मित्रो, इन द लेटर वी हैव सीन दैट द पर्सन हु विजिटेड सापुतारा, हिज नेम वॉज कल्प. So everywhere in all the answers we will write name of Kalp. Again I will read the question. Listen carefully and you also look into your textbook. Question number 1. Which place did you visit?
am at Saputara. So, my answer will be Kalp visited Saputara. Good. So, you all have to write in the letter about one place which you have visited. Now, students, we will move to the next question. Look into your textbook. When did you go there? According to our letter, what will be our answer? Kalp went there last week. Now, we will move to the third question. Look into your textbook. How did you go there? In our letter, how did Kalp go to Saputara? So our answer will be Kalp went there by car. Now children, the fourth question is who went with you? Now think about our letter. Whom did Kalp go with? Yes? Very nice. Kalp went with his family. Now, we will see the last question. Look into your textbook. Question number 5. What did you like or dislike? What did you like? Now, we will think about our letter. What did Kalp like in Saputara? Children, our answer will be Kalp liked the hills and the greenery in Saputara. Very nice. Whenever we visit a place, we see so many things and we also enjoy and like the things and places which we see. So children, these all answers you have to include when you write a letter on page number 29. Look into your textbook. The space is given. You have to write a letter. If the time is less today, but children, don't miss writing the letter. If you will write a letter, you will understand more.